चलो गुड आफ्टरनून, जय स्वामीनारायण। आज आप शूँ करवा हिंदी रिविजन, ज सुधी करूँ तो आप टी करवा हमें में जो पेलू है, पढ़ो और लिखो, वाँचो और लखो। टम 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 एट्ले घोड़ा गाड़ी, शूँ थाय घोड़ा गाड़ी थाय। हमें जो टम टम में पहले आप शूँ करवा तो ट मस्त मजा घूटवा है। पछी छे ट ढूंढकर उस पर गोल बनावो, ट शोधी तेना पर गोल रिंग करो। हवे में पहलू छे ट, तो के ट छे तो एना पर शू आवशे गोल रिंग। तमारे जो बाकी होय तो ज तमारे करवानुं छे, नहींतर हूँ अहींया करू छू, तमारे मात्र जोवानुं छे। पछी ध छे, पछी ज, पछी न, पछी आ शू छे ट, तो शू आवशे गोल रिंग। पछी ड अने छेले ट, तो ट पर शू आवशे गोल रिंग। तमारे जोवानुं छे तमे आज रीतना कर्युं छे ने। पछी छे ड, द, ह अने शू छे ट, तो शू आवशे ट उपर गोल रिंग। म अने ट, ठ, आ शू थयुं आपणे ट उपर गोल रिंग बनावी। हवे एम छे पढ़ो वाँचो, रंग भरो, रंग पूरो, बिंदुओ को मिलाओ, टपका जोड़ो। तमारे शूँ करवानुं छे, जे कोई ने आमां कलर बाकी होय एमने कलर पूर्ण करवानो छे अने घूटी एने कम्प्लीट करवानो छे। हवे जो नीचे छे ट ओला सॉरी पढ़ो और लिखो, वाँचो अने लखो, तो तमारे सौ प्रथम पहेला मस्त मजानुं बिंदु घूटवानुं छे। શું કરવાનું છે? મસ્ત મજાનું ઘૂંટવાનું છે। ઘૂંટાઈ જાય પછી તમારે એકદમ વ્યવસ્થિત રીતે શું કરવાનું છે? લખવાનું છે। જો આવી રીતના લખવાનું છે, આવી રીતના લખવાનું છે, બરોબર? બધામાં ઘૂંટાઈ જાય પછી તમારે લખવાનું છે। પાછળ પેજ ફેરવતા શું આવશે? ટકો ટસે શરૂ હોને વાલે ચિત્રો છે જોડો, ટને ટથી શરૂ થતા ચિત્રો સાથે જોડો। એમાં પહેલું છે ટબ, તો એમાં ટ આવ્યું તો ટને ટબની સાથે જોડવાનું। પછી છે ઝંડા, પછી છે ટમટમ, ટમટમ એટલે ઘોડા ગાડી, તો આપણે એના વિશે તો ભણીએ જ છીએ। પછી છે ટમાટર, ટમાટર, ટમાટર ક્યાંથી શરૂ થયું? ટ ઉપરથી, તો ટને ટની સાથે જોડવાનો છે। પછી છે ચરખા, પછી છે ટહની, ટહની એટલે આંબલી થઈ, શું થાય? આંબલીનું પાંજા અને ટહલી કહેવાય। પછી છે ટકે નીચે રેખા ખીંચો, ટની નીચે લીટી કરો। હવે આપણે ટ જ્યાં ટ હોય ત્યાં આપણે શું કરવાનું છે? એમના નીચે રેખા લીટી કરવાની છે। હવે પહેલું છે એમાં બ ટન, તો શેના ઉપર નીચે રેખા આવશે? તો કે ટ નીચે। પછી છે પ ટરી, તો શેના નીચે લીટી આવશે? તો કે ટની નીચે। પછી છે ઈ ટ, તો શેના નીચે આવશે? ટ। પછી છે ટમાટર, તો શેના નીચે આવશે? ટમાટર, બંને ટ નીચે લીટી આવશે। પછી છે ટમ ટમ, તો કે ટમ ટમ, અને છેલ્લે છે ટહન, આ શું થયું? ટની નીચે આપણે રેખા ખેંચી। હવે છે ટસે અલગ વર્ણ પર ચોકડી કરો, ટથી જુદા અક્ષરો ઉપર ચોકડી કરો, ટ ન હોય ને ત્યાં ચોકડી કરવાની છે। તો આ ટ છે, હા આ છે, તો કે નથી, આ છે, તો કે નથી, આ ટ છે, નથી, આ ટ છે, હા, તો આના પર ચોકડી આવશે નહીં। પછી નીચે આવી જાઓ, આ ટ છે, તો કે નહીં, આ ટ છે, હા, આ ટ છે, નથી, આ ટ છે, હા, આ ટ નથી। નીચે આવી જાઓ, આ ટ છે, તો કે હા, આ ટ છે, તો કે નથી, આ ટ છે, તો કે નથી, અને આ ટ છે, તો કે નથી, આ ટ છે, તો કે હા। તો આપણે શું થયું? ટ ટ ટની અલગ પડતા મૂળાક્ષર ઉપર શું કર્યું આપણે? ચોકડી મારી છે। હવે નીચે છે પઢો ઓર લીખો, વાંચો અને લખો। પેલું છે ટમાટર, ટમાટર લખેલું છે, ટમાટરમાં નાનો એવો ટ ઘૂંટવાનો છે, અને ટ શબ્દ લખી અને ટમાટર નામનો મૂળાક્ષર પૂરો કરવાનો છે। પછી છે ટબ, તો કે ટબ, ટબમાં ટ ઘૂંટવાનો અને ટ શબ્દ લખી અને ટબ શબ્દ પૂર્ણ કરવાનો। પછી છે ટખના, ટખનામાં ટખના એટલે ઘૂંટી થઈ, શું થાય? ઘૂંટી થઈ, તમારે બધાને ઘૂંટી છે ને, પગની ઘૂંટી હોય એમને શું કહેવાય? ઘૂંટી કહેવાય। ટખનામાં ટ ઘૂંટવાનો અને ટ શબ્દ લખી અને ખના શબ્દ પૂરો
કરવાનો છે. પછી જે બટન બટન અને બ અને અંદર ટ શબ્દ લખી અને બટન શબ્દ પૂરો કરવાનો છે. હવે નીચે છે શબ્દ મેં છે ટ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવ. શબ્દમાંથી ટ શોધી તેના પર ગોળ રિંગ બનાવ. એક્ઝામ્પલ આપેલું છે પ ટરી, તો ટ ઉપર ગોળ રિંગ કરવાની. પછી છે ક પાટ, ક પા ટ, અને છેલ્લે છે ઈ ટ. તો આપણે શેના વિશે ભણ્યા? ટ વિશે. હવે શેના વિશે ભણવાનું છે? ઠ વિશે. ઠ ઠઠેરા ઠઠેરા કંસારો. શું કહેવાય? કંસારો, કે જે પિત્તળનું જે વાસણ બનાવે એને કંસારો કહેવાય, બરાબર. હવે છે ઢ ઠ ઠૂંઢ કર ઉસ પર ગોળ ગોળ બનાવો. ઠ શોધી તેના પર ગોળ બનાવો. ચાલો આની જેમ આપણે જેમાં સેમાં કીધું છે ટમાં કીધું છે સેમ એ જ રીતના ઠ છે, આ છે નથી, આ છે નથી, આ છે નથી, આ છે તો કે હા, તો શું આવશે? ગોળ રિંગ. આ છે નથી, આ છે તો કે હા, તો શું આવશે? ગોળ રિંગ. આ ઠ છે નથી, આ છે હા, તો શું આવશે? ગોળ રિંગ. આ નથી, આ નથી, આ નથી, આ છે તો કે હા, તો એને પર શું આવશે? ગોળ રિંગ. અને આ નથી. હવે બીજું છે પઢો વાંચો, રંગ ભરો રંગ પૂરો, બિંદુ ઓકો મિલાવો ટપકા જોડો. આમાં તમારે રંગ પૂરવાનો છે અને ટપકા જોડવાના છે. પઢો ઓર લીખો, વાંચો અને લખો. સેમ આ જ રીતના આગળ આપણે ટ કર્યો તો એ રીતના આપણે શું કરવાનો છે? ઠને પહેલાં શું કરવાનો છે? મસ્ત મજાનો ઘૂંટવાનો છે. ઘૂંટાઈ જાય પછી તમારે શું કરવાનું છે? નાના નાના અક્ષરે તમારે એમનું શું કરવાનું છે? સ્વલેખન કરવાનું છે. શું કરવાનું છે? સ્વલેખન કરવાનું છે, બરાબર. જો આ રીતના કરવાનું છે, આ શું કર્યું? સ્વલેખન મેં કર્યું. હવે આ બાકીને તમારે ઘૂંટવાના, જેમને બાકી હોય એમને ઘૂંટી અને પૂર્ણ કરવાનું છે. પાછળ પેજ ફેરવો તો ઠકો ઠકે ઠકો ઠસે શરૂ હોને વાલે ચિત્રો છે જોડો. ઠને ઠથી શરૂ થતા ચિત્રો સાથે જોડો. ઠ એમાં પેલું છે ઠહાકા. શું છે? ઠહાકા. તમને બહુ બધાને આવે ખબર છે ને, એવું આવે છે ને બધાને, એને શું કહેવાય? ઠહાકા કહેવાય. તો ઠહાકાને ઠની સાથે જોડવાનું. પછી છે ઠગ. શું છે? ઠગ. તો એમાં ઠગ આવ્યો તો એમને શું જોડવાનું? ઠની સાથે જોડવાનું. પછી છે ખરગોશ. ખરગોશ એટલે સસલું. પછી છે ઠેલા. શું છે? ઠેલા. તો ઠેલામાં પણ ઠ આવ્યો તો એમને પણ એમની સાથે જોડવાનું. પછી ગધા. પછી ઠઠેરા. શું છે? ઠઠેરા ને ઘડા. તો આ શુંથી આપણે ઠને ઠની સાથે જોડ્યો. પછી છે ઠકે નીચે રેખા ખીંચો. ઠની નીચે રેખા ખીંચો. તમારે જોવાનું છે હું કરું છું, બરાબર. જેને બાકી હોય એમને મારી સાથે કરવાનું છે, બરાબર. હવે મેં જો પહેલું છે મઠ, મઠ, તો શેની નીચે રેખા આવશે? ઠની નીચે. પછી છે ઉઠ, તો શેની નીચે આવશે? ઠ નીચે. પછી છે ઠ ર, તો શેની નીચે લીટી આવશે? ઠની નીચે. પછી છે પાઠ ક, તો શેના નીચે લીટી આવશે? ઠની નીચે. પછી છે પાઠ શાલા, તો શેના નીચે આવશે? ઠની નીચે. અને પછી છે ઠગ, તો શેના નીચે લીટી આવશે? ઠની નીચે. પછી છે ઠસે અલગ વર્ણ પર ચોકડી કરો. ઠથી જુદા અક્ષરો પર ચોકડી કરો. તો આ ઠ છે તો કે નથી, આ છે હા, આ છે નથી, આ છે તો કે હા, આ છે તો કે નથી. નીચે આવી જાઓ. આ ઠ છે હા, આ છે તો કે ના, આ છે તો કે હા, આ છે તો કે ના, આ છે. આ ઠ છે ના, આ છે હા, આ છે ના, આ છે હા, આ છે ના. તો શું કર્યું? આપણે ઠથી અલગ પડતા હોય એમની ઉપર આપણે શું કર્યું? ચોકડી મારી છે. જે પઢો ઓર લીખો, વાંચો અને લખો. ઠહાકા. ઠહાકામાં ઠ ઘૂંટવાનો છે અને ઠ લખી અને ઠહાકા શબ્દ પૂર્ણ કરવાનો છે. સેમ એવી જ રીતે ઠગ. ઠગમાં ઠ ઘૂંટવાનો અને ઠ લખી અને ઠગ શબ્દ પૂર્ણ કરવાનો. પછી છે ગઠરી. ગઠરીમાં ઠ ઘૂંટવાનો અને ઠ શબ્દ લખી અને ગઠરી શબ્દ પૂર્ણ કરવાનો. ઠેલા. ઠેલા અને ઠ શબ્દ લખી અને ઠેલા શબ્દ પૂર્ણ કરવાનો. પછી જે શબ્દ મેં છે ઠ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. શબ્દમાંથી ઠ શોધી તેના પર ગોળ રિંગ બનાવો. એક્ઝામ્પલ આપેલું છે પાઠ, તો શેના ઉપર આવશે ગોળ રિંગ? ઠ ઉપર. પછી છે મઠ, તો કે શેના પર આવશે ગોળ રિંગ?
ઠ ઉપર, પછી છે પાઠ શાલા, તો શેના ઉપર આવશે ગોલ્ડિંગ ઠ ઉપર. આ શેના વિશે બીને આપણે ઠ વિશે. સેમ ડમાં પણ એવું જ છે, ડ એટલે ડમરું, ડમરું એટલે ડાકલું જે ભોળાનાથ પાસે હોય તે. ડ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, ડ શોધી તેના પર ગોળ રિંગ બનાવો. આ ડ છે તો કે હા, આ છે ના, આ છે હા, આ છે ના, આ છે ના, આ છે તો કે હા, તો આના પર શું આવશે ગોળ રિંગ. આ નથી, નીચે આવી જાઓ. આ ડ નથી, આ પણ નથી, આ પણ નથી, આ છે તો આના પર શું આવશે ગોળ રિંગ. આ છે ના, આ છે ના, આ છે હા, તો આના પર શું આવશે ગોળ રિંગ. પછી છે પઢો, વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો, ટપકા જોડો. રંગ પૂરવાનો છે અને ટપકા જોડીને તમારે ડ પૂરો કરવાનો છે. પછી છે પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો આમાં પણ તમારે શું કરવાનું છે, આગળ આપણે ઠ ઘૂંટો એવી રીતના તમારે ડ ઘૂંટવાનો છે અને તમારે એકદમ વ્યવસ્થિત પણે લખવાનું પણ છે, બરાબર. જો આ મેં ઘૂંટો છે, હવે તમારે આવી રીતના વ્યવસ્થિત લખવાનું પણ છે. શું કરવાનું છે, લખવાનું પણ છે. પાછળ પેજ ફેરવો. ડકો ડકે શરૂ હોને વાલે ચિત્રો છે, જોડો. ડ ને ડ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. ડ પહેલું એમાં છે ડમરું, તો ડ આવ્યો તો એમની સાથે જોડવાનું. પછી છે ડફલી, ડફલીમાં પહેલાં ડ આવ્યો એમને એમની સાથે જોડવાનું. પછી છે ચમ્મચ, પછી છે ડલિયા, ડલિયા એટલે વાટકો, એમને પણ એમની સાથે જોડવાનું. પછી છે મછલી અને પછી છે ડગર, ડગર એટલે રોડ, રોડ શું થાય રોડ. પછી છે બાજુમાં વૈયા જાઓ, ડકે નીચે રેખા ખીંચો, ડની નીચે લીટી કરો. એમાં પહેલું છે પેડ, પે ડની નીચે લીટી આવશે. પછી છે ખી ડ કી, તો ડની નીચે લીટી આવશે. પછી છે લ ડ કા, તો ડની નીચે લીટી આવશે. પછી છે પ હા ડ, તો ડની નીચે લીટી આવશે. પછી છે ઠંડ, તો ડની નીચે લીટી આવશે અને ડ ર ના, તો ડની નીચે પણ લીટી આવશે. પછી છે ડસે અલગ વર્ણ પર ચોકડી કરો, ડથી જુદા અક્ષર ઉપર ચોકડી કરો. હવે ડ સિવાયના મૂળાક્ષર આપણે ચોકડી કરવાની છે. આ ડ છે હા, આ છે ના, આ છે હા, આ છે ના, આ ડ છે ના, નીચે આવી જાઓ. આ ડ છે નથી, આ ડ છે નથી, આ ડ છે હા, આ ડ છે નથી, આ ડ છે હા. હવે નીચે આ ડ છે હા, આ છે નથી, તો શું આવશે ચોકડી. આ ડ છે નથી, આ ડ છે હા, આ ડ છે નથી, તો આપણે શું કર્યું, ડથી અલગ પડતા શબ્દો પર આપણે ચોકડી કરી. હવે છે પઢો ઓર લીખો, વાંચો અને લખો. ડફલી, નીચે ડફલી લખેલું છે, ડફલીમાં ડ ઘૂંટવાનો છે અને ડફલીમાં ડ લખી અને ડફલી મૂળાક્ષર પૂર્ણ કરવાનો છે. પછી છે ડલિયા, ડલિયા એટલે બાઉલ, તો બાઉલ ડલિયામાં તમારે શું કરવાનું છે, તો કે ડ પહેલાં આપણે ઘૂંટવાનો છે. શું કરવાનું છે, ઘૂંટવાનો છે અને પછી ડ શબ્દ લખી અને ડલિયા નામનો શબ્દ આખો આપણે પૂર્ણ કરવાનો છે. પછી એમની બાજુમાં છે ડગર, ડગર એટલે રોડ થાય, શું થાય રોડ થાય, તો ડગર શબ્દ લખેલો છે. પછી એમની નીચે જવો, ડગરમાં ડ તૂટક લાઈન લખેલી દોરેલી છે, તો તૂટક લાઈનમાં ડ પહેલાં આપણે શું કરવાનો છે, ઘૂંટવાનો છે અને પછી ડ શબ્દ લખી અને ડગર નામનો શબ્દ આપણે શું કરવાનો છે, પૂર્ણ કરવાનો છે. પછી છે ડમરું, શું છે ડમરું, તો ડમરૂમાં પહેલો જવો ડ છે, તો એ ડ ઘૂંટવાનો છે અને ડ શબ્દ લખી અને ડમરૂ નામનો શબ્દ પૂર્ણ કરવાનો છે. પછી છે શબ્દ મેં છે ડ ઢૂંઢકર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી ડ શોધી તેના પર ગોળ રિંગ બનાવો. એક્ઝામ્પલ આપેલું છે. પછી બીજું છે ડ મ ડ મ, તો કે ડ મ ડ મ. પછી છે ડ ગ અને ની ડ ર, તો આ શું કર્યું આપણે, ડ ઉપર ગોળ રિંગ બનાવી. હવે આપણે ઢ છે એ આપણે આવતા પીરિયડમાં જોશું. સારું, ચાલો બાય.